कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। આવો હવે સાંભળીએ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીપકભાઈ ચોક્સીને। પ્રિય મિત્રો, રવિવારની સુંદર સવારના આપ સૌને સીએ દીપક ચોક્સીના નમસ્કાર। કોરોના વાયરસને કારણે આપ સૌ ઘરમાં જ નજર કેદ હશો, આપ સૌ પરિવાર સાથે સકુશળ હશો તેવી શુભકામના। મિત્રો, છેલ્લા કેટલાય સમયથી કેટલાય મારા સંબંધી ક્લાયન્ટ મિત્રો અને અમુક અજાણી વ્યક્તિઓના મારી પર ફોન આવી રહ્યા છે કે આ કપરા સમયમાં ક્યાં સુધી તેમણે કેદ રહેવું પડશે। અજાણતા તેઓ ધીરે ધીરે માનસિક હતાશા, ભય કે ડરમાં તેમણે જીવવાનું શરૂ કરી દીધું છે। આના ઉપાય માટે મને થયું કે લાવ આજે તમારી સમક્ષ મારી એક અંગત વાત રજૂ કરું। મિત્રો, મારા બાળપણના અતિ સંઘર્ષમય જીવનના કારણે મારા મનમાં પણ તે વખતે અસુરક્ષાની ભાવના રહેતી હતી। એક દિવસે આવો જ કોઈ પ્રશ્ન હતાશાનો, ડરનો મારા મમ્મીને હું કરી બેઠો। મારા મમ્મીનો એ દિવસનો જવાબ આજે પણ મને યાદ છે, જે અત્યારના આવા કપરા સમયમાં પણ એટલો જ રિલેવન્ટ સાબિત થાય છે। મારા મમ્મીએ કહ્યું હતું, દીપક, આપણા સૌની અંદર બે પ્રકારના વરુ રહે છે। એક વરુ ખરાબ હોય છે, જેના મુખ્યત્વે ગુણો ગુસ્સો, તિરસ્કાર, ક્રોધ, કપટ, લાલસા, ઈર્ષા, અહંકાર, અપ્રમાણિકતા, ભય, ડર, અભિમાન, હતાશા એ હોય છે। જ્યારે બીજો વરુ પ્રમાણમાં સારો હોય છે, તેની પાસે પ્રેમ, લાગણી, હૂંફ, સન્માન, આશા, સરળતા, પ્રમાણિકતા, નિર્ભીકપણું, સત્ય, પ્રકાશ, વફાદારી એવું હોય છે। પણ તેઓ સતત અંદરોઅંદર લડતા રહેતા હોય છે। હું બહુ જ નાનો હતો, સમજદારી પણ એટલી હતી નહીં। જ્યારે મારા મમ્મીએ તેમના બંને વચ્ચેના લડાઈની વાત કરી તો મારાથી એક બાળ સહજ પ્રશ્ન પૂછાઈ ગયો, મમ્મી, તો પછી બંનેની લડાઈમાં જીતતું તું કયું વરું? એ વખતે મારી મમ્મીએ એક જવાબ આપેલો, દીપક, તું જે વરુને રોજ ખાવાનું પીવાનું આપીને મજબૂત કરીશ તે વરું। મમ્મીની વાતને એ વખતે તો હું સમજી શક્યો નહોતો, પણ જેમ જેમ મોટો થતો ગયો અને મારું વાંચન વધતું ગયું, પછી મને મારી મમ્મીના એ દિવસના જવાબનો સાચો અર્થ મળ્યો હતો। મિત્રો, તમારું ધ્યાન જ્યાં વારંવાર જે વસ્તુ તરફ જાય, તમારી ઉર્જા એ તરફ જતી હોય છે અને એ વસ્તુ મોટી થતી હોય છે। તમે તમારી અંદર રહેતા સારા વરુ તરફ જ ધ્યાન આપો, ઉર્જાને ત્યાં ડાયવર્ટ કરો, તેને જ ખોરાક આપતા રહો, તો પછી જીત એની જ થશે, અલબત્ત જીત તમારી જ થશે। અંગ્રેજીમાં એક કહેવત છે, ધ થિંગ યુ ફોકસ મોસ્ટ ઇટ એક્સપાન્ડ્સ। આજે પૂછો તમારા અંતરાત્માને,
કે તમારે જોઈએ છે શું, બસ તેના ઉપર ફોકસ કરો, નહીં કે તેના ઉપર કે જે તમે નથી ઈચ્છતા. આવો આપણે સૌ સાથે મળી વનનેસની ભાવનામાં આપણા સૌની ઉર્જા એ પરમ તત્વ સાથે જોડીએ, જે કદાચ પરમાત્માની હાલની ઈચ્છા પણ છે. દુનિયાના લોકો પોતપોતાનામાં દુન્વય ચીજોમાં એટલા મસ્ત થઈ ગયેલા કે પરમાત્માને થયું કે લાવો મારે એક નિમિત્ત જોઈએ છે કે લોકો મને ફરીથી યાદ કરે, મારા સુધી પહોંચે. કદાચ આ કોરોના વાયરસ હોઈ શકે કુદરતનું મોકલેલ એક નિમિત્ત માત્ર હોય કે જે ફરીથી આપણને કુદરત તરફ ડાયવર્ટ કરવા માંગતું હોય. આવો આ દિવસોનો આપણે આપણી અંદર રહેલા સુંદર તત્વો, સારા તત્વોનું, ગુણોનું ચિંતન મનન કરીએ અને સમગ્ર માનવ કલ્યાણની ઉર્જાને એવી ઊંચાઈ પર લઈ જઈએ કે જેની સામે આ વૈશ્વિક મહા બીમારીની હાર થાય. મિત્રો, બસ આ જ શુભકામના સાથે આપ સૌને દીપક ચોકસીના પ્રણામ. જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું. આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે.